गुड मॉर्निंग बाळको, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 8 विषय विज्ञान अने टेक्नोलॉजी, चेप्टर 1 पाक उत्पादन अने तेनी अने व्यवस्थापन। पण तो आपणे पाक पद्धतिनी मूलभूत पाक उत्पादननी मूलभूत पद्धति विषे आपणे जाणी गया। तो हवे आपणे शेना विषे जाणवानुं छे के भूमिने तैयार करवी, के पाक पाकनुं उत्पादन सारुं एवुं करवुं होय तो तेना माटे पहेला प्रथम तो आपणे शुं करवुं पड़े के भूमिने तैयार करवी पड़े। जे आपणे पाक उगाडवानो छे, रोपवानो छे तो ते जग्याने आपणे पहेला शुं करवी पड़े के तेने संपूर्ण रीते तैयार करवी पड़े। तो तेने विशे आपणे अहींया जाणवानुं छे। तो आपणे जोईए तो पाकने उचेता पहेला भूमिने तैयार करवी ते प्रथम चरण छे। पाकने उचेता एटले के पाकने उछेरवुं एटले के रोपवुं, महत्वपूर्ण कार्य मूल जमीन में ऊंडे सुधी जई शके। विकास खनिज, पानी, वायु तथा केटला सजीवो जोवा मळे छे।
જે ખોરાક વિશેનું જે આવે છે વનસ્પતિમાં પોષણ, તો તમે એમાં જ તે તમે જોઈ ગયા છો કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે. તો આપણે માટીની અંદર આપણે જોઈએ તો કેટલાક એવા પ્રાણીઓ જોવા મળે, સજીવો જોવા મળે અને કેટલાક એવા ખનિજ તત્વો પણ આપણને એની અંદર જોવા મળે છે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. વિઘટન એટલે કે મૃત્યુ પામે છે, જેના ભાગ થઈ જાય, તેને ખવાય જાય, તેને શું કહેવામાં આવે છે? વિઘટન કહેવામાં આવે છે. તદુપરાંત મૃત વનસ્પતિ, મૃત વનસ્પતિ કોને કહેવાય? કે જેના પર્ણો સડી ગયેલા છે અને જે પર્ણો સડીને તે શું થયા છે? ખરી ગયા છે, નીચે પડી ગયા છે, તો તેને શું કહેવાય? વનસ્પતિના મૃત દેહો તે અને પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળે છે. તમે જોતા હોય તો તમે ખોદો, જમીન ખોદો એટલે એની અંદર તમને એવા કેટલાક પર્ણો અંદર સુકાઈ ગયેલા, સડી ગયેલા પર્ણો જોવા મળશે અને કેટલાક સજીવો પણ તમને એની અંદર જોવા મળે છે. તો આ શું કરે છે? સજીવો દ્વારા વિઘટન પામે છે. આ જે જોવા મળે છે તે શું થાય છે? સજીવો દ્વારા વિઘટન એટલે કે જે સજીવો છે તે ખવાઈ જાય છે અને નાના નાના ભાગો, નાના નાના ટુકડાઓમાં ભાગ પડી જાય છે. આ રીતે મૃતદેહોમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો જમીનમાં મળી જાય છે. આ રીતે મૃતદેહોમાં જોવા મળતા મૃતદેહની અંદર એટલે કે જે મરી ગયેલું જે શરીર છે, મૃતદેહ કોને કહેવાય? તો જે મરી ગયા છે, જેમ કે સજીવો મનુષ્ય મરી ગયેલા છે તેમના હાડકાઓ પણ જોવા મળે તેને શું કહેવાય? મૃતદેહ કહેવામાં આવે છે. કે કેટલાક પોષક તત્વો એની અંદર, જેટલા પોષક તત્વો છે તે શું કરે છે? વનસ્પતિઓમાં ભળી જાય છે, જેને કારણે આપણને શું મળે છે? કે પાક ઉત્પાદન સારું એવું આપણને મળે છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા શોષણ પામે છે. જે આ પોષક દ્રવ્યો છે તે વનસ્પતિઓ દ્વારા શું થાય છે? શોષણ પામે છે. જે તમને અલગ અલગ પ્રકારના જે અળસિયા, સૂક્ષ્મજીવો, મૃતદેહો દ્વારા તરફથી તમને જે પોષક તત્વો મળે છે તે વનસ્પતિ દ્વારા શું પામે છે? શોષણ એટલે કે શોષણ એટલે કે ખેંચી લેવું, પોતાની તરફ આકર્ષિત કરવું, એને શું કહેવાય? શોષણ. એટલે કે વનસ્પતિ દ્વારા શોષણ એટલે કે પોતાની તરફ ખેંચી લે છે. કારણ કે ઉપરની સપાટી પરથી કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. કારણ કે ઉપરની સપાટી પરથી અમે જોવો તો ઉપરની જે સપાટી છે તે સપાટી પરથી કેટલાક સેન્ટીમીટર એટલે કે આપણે ઉપરની સપાટીથી લઈએ તો અમુક સેન્ટીમીટર સુધી જે ભૂમિ વનસ્પતિ વૃદ્ધિ સહાય કરે છે એટલે કે અમુક એવા સ્થળ સુધી એનું નક્કી જે થયેલું હોય સેન્ટીમીટર ત્યાં સુધી જ તે વનસ્પતિ શું થાય છે? વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. મતલબ સહાય એટલે કે મદદ કરે છે. તો આપણે જે રીતે ઘરમાંથી અને પોચી ઘરમાંથી પોષક તત્વયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે, માટીને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી જેના પોષક તત્વયુક્ત જે છે પોષકયુક્ત એ બધા શું થાય છે? કે ભૂમિની ઉપર નીચે થઈ જાય છે અને જેને કારણે તે બધા પોષક તત્વો ક્યાંથી જાય છે? ઉપર આવી જાય છે. અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ જે આવેલા પોષક તત્વો છે તે શું થાય છે? ઉપર આવી જાય છે, જેને કારણે વનસ્પતિ તેને પોષણ કરી શકે છે, પોષણ પદાર્થ તરીકે લઈ શકે છે. એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એટલા માટે આપણે જે પાક લેવો છે તો પાક લેવા માટે માટીને ઉપર નીચે કરવી અને તેમને પોચી કરવી એ એટલી જ આપણા માટે મહત્વપૂર્ણ છે, જેને કારણે આપણે પાક સારો એવો લઈ શકીએ. જો આપણે પાક સારો લેવો હોય તો આપણે શું કરવું પડે? કે માટીને ઉપર નીચે કરવી પડે. અને જો આપણે સારો પાક ન લેવો હોય, આપણે ઉત્પાદન સારું એવું ન કરવું હોય તો આપણે એવી કાંઈ જરૂર પડતી નથી. માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહેવાય છે. માટીને ઉપર નીચે આપણે ઉપર નીચે કરવું હોય તો આપણે હાથે તો ખોદી તો નહીં કરી શકીએ, પણ આપણે એના સાધનો દ્વારા આપણે શું કરીએ છીએ કે તે જમીન છે તેને ખેડ
મેળવીશું. ખેડુ એટલે કે એની અંદર જે હવા દ્વારા દ્રવ્યો અથવા તો ગાદી દ્વારા આપણે જે ચલાવવામાં આવે જમીનની અંદર તેને શું કહેવાય, એક પ્રકારનું ખેડણ થયું કહેવાય છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાનું અથવા લોખંડનું બનેલ હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડી શકે છે. ખેડે ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે છે, તેને ઢેફા કહે છે. તેને એક પાટિયાની મદદથી તોડવામાં આવશ્યક હોય છે. તો આપણે જોઈએ તો જે આ જમીન ઉપર નીચે કરવી છે, ખેડાણ કરવું છે જે જમીનનું, તો તે ખેડાણ શેના દ્વારા થાય છે, તો હળ દ્વારા જમીનનું ખેડાણ કરવામાં આવે છે. તો અમુક એવી જમીન હોય જે સૂકી હોય, કેવું હોય સૂકી, એકદમ કડક હોય, તો એ જમીનને શું કરવામાં આવે છે, પહેલા તો પાણી પાઈને તે જમીનને પહેલા તો થોડી કોસી કરવામાં આવે છે, ભીની કરવામાં આવે છે, જેને કારણે તે જમીન શું થાય છે, થોડી કોસી થઈ શકે છે, જેને કારણે આપણે હળ ચલાવવામાં થોડીક સહેલાઈ પડે છે. અને અમુક એની અંદર જે જમીન છે એની અંદર જે મોટા મોટા જે માટીના ઢેફા જે પાટિયા તમને જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, ઢેફા કહેવામાં આવે છે. તેને એક પાટિયા દ્વારા અથવા જે મોટું પાટિયું છે તેના દ્વારા એ ઢેફાને શું કરવામાં આવે છે, તોડવામાં આવે છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમર્થન કરવું આવશ્યક હોય છે. આ કાર્ય સમાજ દ્વારા કરવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સમીક્ષણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથલ એટલે કે જે આપણે એની અંદર વાવણી કરવાની છે અને સિંચાઈ કરવાની છે, તો તે આપણે શું કરવાનું કરવું પડે છે કે તે જમીનને પહેલા શું કરવાની, સમથલ એટલે કે વ્યવસ્થિત રીતના સપાટી વાળી બનાવવી પડે છે. ત્યારબાદ તમારે જે ખેડાણ કરવાનું છે, જે વખતે તમારે ખેડાણ કરવું છે, તો તે પહેલા આપણે શું કરવામાં આવે છે, કુદરતી ખાતર નાખવામાં આવે છે, જેને કારણે તમે જે ખેડાણ કરો છો, જમીન ખેડો છો, તેની પહેલા જો તમે કુદરતી ખાતર નાખી દો તો પછી જે જ્યારે જમીનને ખેડીએ ત્યારે તે શું થાય છે, જમીન જે કુદરતી ખાતર છે તે શું થાય છે, એકદમ મિશ્ર એટલે કે માટીની જમીનની અંદર એકદમ મિશ્ર થઈ જાય છે, જે આપણને જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સમીક્ષણ વ્યવસ્થિત થઈ શકે છે. જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જે જમીનમાં બીજ રોપીએ છીએ પછી તેને શું કરવામાં આવે છે કે પૂરતા પ્રમાણમાં એને પાણી આપવામાં આવે છે. તો હવે આપણે શું કરવું કે ભૂમિને તૈયાર કરવા કરવી તે વિશે જોયું. તો ભૂમિને તૈયાર કરવા માટે ખેતી કરવાના કયા કયા ઓજારો છે તેના વિશે આપણે જોઈએ. તો ખેતી કરવાના ઓજારોમાં પહેલું ઓજાર છે હળ. તો આપણે ખેતી કરવા માટે હળનો પણ ઉપયોગ કરી શકીએ છે. જે હળ છે એ શેનું બનેલું હોય છે, લાકડાનું બનેલું હોય છે, જેને આ ઉપર નીચે જે પટ્ટી આડી આવેલી હોય છે તેમની સાથે શું કરવામાં આવે છે કે અમુક એવા પ્રાણીઓ જે ભારવાહક છે તેવા પ્રાણીઓને બાંધવામાં આવે છે અને તેના દ્વારા ખેંચવામાં આવે છે. તે એટલા માટે હળ દ્વારા પણ આપણે ખેતી કરી શકીએ છીએ. ખરપિયો, ખરપિયો એટલે કે એવા પ્રકારનું સાધન છે જે લોખંડની તકતીવાળું સાધન છે, કેનું, લોખંડનું બનેલું સાધન છે. કોણ ખરપિયો શેનું બનેલું સાધન છે, તો લોખંડનું બનેલું સાધન છે, જેને તકતી સાથે જે આર્યની તકતી આવેલી હોય છે તેમની સાથે જોડીને તેમને જે પ્રાણીઓ જે હળ છે તેની સાથે જોઈન્ટ કરવામાં આવે છે અને તેના દ્વારા તે શું કરવામાં આવે છે કે ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ દાતી, દાતી એ ટેકનિકલ સાધન છે. કેવું સાધન, ટેકનિકલ સાધન, જેને ટ્રેક્ટરની પાછળ જોડાણ કરી ટ્રેક્ટરની પાછળ જોડીને તેના દ્વારા આપણે ખેતી કરી શકીએ છીએ, જેને કારણે આપણે ઓછા સમયમાં ઓછા શ્રમે અને ઓછી મહેનતે આપણે સારું એવો પાક ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો આપણે જોયું કે ખેતીના પણ એટલા ઓજારો છે જે ઓજારો દ્વારા આપણે ખેતી કરીએ શકીએ છીએ. જે હળ છે તે પ્રાચીન કાળનો છે, એટલે કે પ્રાચીન એટલે કે પહેલાના સમયમાં જે લોકો ખેતી કરતા હતા તો તેની પાસે તો આવા ટેકનિકલ સાધનો નહોતા, જેમ કે ટ્રેક્ટરો કે એવું હતું નહીં, તો તેના હતું નહીં, એટલા માટે તેઓ શેના દ્વારા, તો હળ દ્વારા તેઓ તે
પાકનું ઉત્પાદન કરતા હતા. તે વખતે તો સારું એવું ઉત્પાદન હતું નહીં, કેમ કે તેમાં ટેકનિકલ સાધનો નહોતા. એટલા માટે છે ને એ લોકો માટે કેટલો સમય, એ લોકોનો સમય પણ બગડતો અને શ્રમ પણ એટલો કરવો પડતો જેને અને પાક પણ ઉત્પાદન એનું એટલું બધું આવતું થતું નહીં. તો આપણે જોઈએ કે ભૂમિને તૈયાર કરી પાક ઉત્પાદન કરવું હોય, આપણે સારો એવો પાક લેવો હોય તો પહેલા પ્રથમ તો આપણે શું કરવું પડે, ભૂમિને તૈયાર કરવી પડે. તેની માટી છે જે તેને શું કરવી પડે, ઉપર નીચે કરવી પડે અને પોચી કરવી પડે, જેને કારણે આપણે પાક ઉત્પાદન સારું એવું લઈ શકીએ. અને જે આપણે ભૂમિને માટીને ઉપર નીચે કરવી અને પોચી કરવી શા માટે આવશ્યક છે તો આપણે જોઈએ તો માટીને આપણે ઉપર નીચે કરીએ અને પોચી કરીએ જેને કારણે શું થાય છે, આપણા જે બીજ છે તે જમીનમાં ઊંડાઈ સુધી સહેલાઈથી જઈ શકે અને આપણે જેને કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર, યુરિયા ખાતર, પાણી વગેરે જે આપણે એને જે આપીએ છીએ તે તેના મૂળ સુધી જઈ શકે તેના એટલા માટે આપણે શું કરવું પડે છે, માટીને ઉપર નીચે કરવી પડે છે અને પોચી કરવી પડે છે. આ માટીને ઉપર નીચે કરવા માટે આપણે શું ઉપર નીચે કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે, ખેડા કહેવામાં આવે છે. તો ખેડા શેના દ્વારા કરવામાં આવે તો હળ દ્વારા કરવામાં આવે છે કે જે આપણી જમીનની અંદર, જમીનની અંદર આપણે શું કરવામાં આવે છે કે હળ ચલાવવામાં આવે છે, જેને કારણે શું થાય છે કે જે માટી છે એ ઉપર નીચે થઈ જાય છે અને પોચી પડી જાય છે. એની અંદર મોટા મોટા જે માટીના જે ઓલા આવેલા હોય છે પાટિયા, તેને શું કહેવામાં આવે છે, ઢેફા કહેવામાં આવે છે, જેને પાટિયા દ્વારા ભાગવા તોડવામાં આવે છે. અને જો સૂકેલી માટી, જો સુકાઈ ગયેલી જમીન હોય, અમુક જગ્યાએ તમે જોતા હોય તો અમુક જગ્યાએ પોચી જમીન હોય તો અમુક જગ્યાએ છે ને સૂકી જમીન હોય, તો સૂકી જમીન હોય તો આપણે એની અંદર હળ ચલાવવું હોય તો તેની અંદર આપણે પહેલા પ્રથમ તો શું કરવું પડે કે તે જમીનને પાણી પાવવું પડે. જો પાણી પાવાથી તે થોડી ઘણી શું થાય છે કે પોસી પડે છે, જેને કારણે આપણે સહેલાઈથી હળ ચલાવી શકીએ છીએ. અને હળ ચલાવતી પહેલાં આપણે શું કરવું પડે છે કે એની અંદર કુદરતી ખાતર ભેળવવું પડે છે, કે ખાતર આપણે જો એને હળ ચલાવવા પહેલાં આપણે જો જમીનની અંદર ખાતર ભેળવી દઈએ અને પછી ત્યારબાદ આપણે હળ ચલાવીએ તો હળ દ્વારા તે શું થાય છે, જમીન ઉપર નીચે થાય છે અને પોચી થાય છે, જેને કારણે કુદરતી ખાતર અને માટી બંનેનું શું થઈ જાય છે, એકદમ મિશ્રણ થઈ જાય છે, જેને કારણે આપણે સારો એવો પાક લઈ શકીએ. અને ત્યારબાદ આપણે જો જે બીજને રોપ્યા છે તે બીજને આપણે પૂરતા પ્રમાણમાં શું આપવું જોઈએ પડે છે કે પાણી પાવવું પડે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખેતીના ઓજારો કે આપણે કઈ શેના દ્વારા આપણે ખેતી સારી એવી કરી શકીએ. પહેલા તો જોઈએ તો હળ, હળ દ્વારા તો હળ પહેલાના સમયમાં લોકો જ્યારે ટેકનિકલ સાધનોની શોધ થઈ ન હતી તેની પહેલા જે લોકો ખેતી કરતા તો શેના દ્વારા કરતા હતા, તો હળ દ્વારા એ લોકો ખેતી કરતા હતા. તે જમીનની અંદર જે લાકડાની પટ્ટી છે તેમને અમુક એવા પ્રાણીઓ જે ભારવાહક પ્રાણીઓ છે તેમની સાથે જેમ કે બળદ, ઊંટ જેવા પ્રાણીઓ સાથે તે જે લાકડાની પટ્ટી છે તેને જોડી દેવામાં આવે છે અને તેના દ્વારા જે પ્રાણીઓ છે તેના દ્વારા ખેંચવામાં આવે છે અને હળ ચલાવવામાં આવે છે, જેને કારણે પહેલાના સમયમાં હળ દ્વારા ખેતી કરવામાં આવતી, જેના કારણે સારું પાકનું ઉત્પાદન સારું એવું આપણે લઈ શકતા નહીં, કેમ કે એની અંદર આપણે સમયનો પણ વધુ બગાડ થતો, શ્રમનો પણ વધુ બગાડ થતો અને ઉત્પાદન એવું સારું નહોતું નહીં. ત્યારબાદ ખરપિયા દ્વારા આપણે પણ ખેતી કરી શકીએ. તો ખરપિયો શેનો બનેલો હોય છે, લોખંડનો એક બનેલો ભાગ છે. તો ખરપિયાને એવી લોખંડની તકતી સાથે કે લોખંડની લાંબી પટ્ટી સાથે શું કરવામાં આવે છે, જોડવામાં આવે છે. ત્યારબાદ તે ખરપિયાને શું કરવામાં આવે, ચલાવવામાં આવે છે જમીનની અંદર, જેને કારણે આપણે સારી એવી ખેતી કરી શકીએ. ત્યારબાદ આવે છે દાતી. તો દાતી દ્વારા આપણે, દાતી શેના દ્વારા કરવામાં છે, તો ટ્રેક્ટરની સાથે જોડીને. દાતી એક ટેકનિકલ સાધન છે જેને ટ્રેક્ટરની સાથે જોડાણ કરીને જોડીને પછી તેને જમીનની અંદર ચલાવવામાં આવે છે, જેને કારણે આપણું જમીનનું પાક ઉત્પાદન સારું એવું થઈ શકે છે. એટલે કે ઓછા સમયમાં, ઓછા શ્રમમાં, એટલે કે ઓછી મહેનતે સારું એવું આપણે શું કરીએ છીએ કે ખેતી કરી શકીએ છીએ. તો આપણે જોઈ ગયા કે ભૂમિ, આપણે પાક ઉત્પાદન કરવું હોય તો તેના માટે આપણે શું કરવું પડે છે કે ભૂમિને તૈયાર કરવી પડે છે. અને ભૂમિ આપણે કેવી રીતના તૈયાર કરશું,
તેના વિશેની પણ ચર્ચા કરી દે આપણે શી ખેતી કરવાના ઓજારો કે ખેતી કરવા માટે કયા કયા ઓજારોની જરૂર પડે છે અને કયા ઓજારો ટેકનિકલ છે અને કયા સમયમાં કયા ઓજારો વપરાતા તેના વિશે પણ આપણે જાણી દીધા તો હવે આપણે આગળના પીરિયડમાં શેના વિશે જાણવાનું છે તો વાવણી વિશે તો તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે કે ભૂમિને તૈયાર કરી અને ખેતીના ઓજારો વિશે ના જે સવાલ જવાબ છે તેને શું કરવાના છે તૈયાર કરવાના છે એટલે કે પાકા કરવાના છે અને આવતા લેક્ચરમાં આપણે વાવણી વિશે થોડી ઘણી જાણકારી મેળવશું।